નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં કાવ્ય 9 ચક્રવાક મિથુન, જેના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ, તેનું ઉપનામ છે કવિ કાંત. તો આ ચક્રવાક મિથુન કાવ્યનો અભ્યાસ આપણે કરીશું એ પહેલાં આપણે કવિ પરિચય મેળવી લઈએ. આપણને ખબર છે કે કવિ પરિચયમાંથી હેતુલક્ષી પ્રશ્નો કાયમ પૂછાતા હોય છે, તો સૌથી પહેલાં આપણે વિગતે કવિ પરિચય મેળવી લઈએ. મણિશંકર રત્નજી ભટ્ટ, તેનું ઉપનામ છે કાંત અને જન્મનું નામ પણ નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. તેમનો જન્મ 20 નવેમ્બર 1867માં થયો હતો, જે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 16 જૂન 1923માં 55 વર્ષની ઉંમરે લાહોર અને રાવલપિંડી વચ્ચે ટ્રેનમાં જ થયું હતું. તેઓ વ્યવસાયે નિબંધકાર, કવિ અને નાટ્ય લેખક હતા. તેમણે BAનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું અને તેમણે જે પ્રકારના લેખનમાં સાહિત્ય સર્જન કર્યું છે તેમાં ખાસ કરીને તેઓ ખંડકાવ્ય, નાટક અને નિબંધ સ્વરૂપમાં તેમણે વિશેષ સર્જન કર્યું છે અને માટે જ તેઓ ખંડકાવ્યના પિતા ગણાય છે. ઉત્તમ કોટીના કહી શકાય તેવા ખંડકાવ્યો તેમણે આપ્યા છે અને લાઠીના રાજા કલાપી, જે કવિ કલાપી છે, એમને સાહિત્યિક માર્ગદર્શન આપનાર પણ કવિ કાંત જ છે, કારણ કે ચાવંડ છે એ લાઠીથી ઘણું નજીક છે. આ ઉપરાંત તેમણે જે નોંધપાત્ર સાહિત્ય સર્જન કર્યું છે તેમાં સિદ્ધાંતસારનું અવલોકન 1920માં આપેલું પુસ્તક છે અને પૂર્વાલાભ એ 1923માં આપેલો તેમનો એક ઉત્તમ કહી શકાય એક એ પ્રકારનો કાવ્ય સંગ્રહ છે અને તેમની પત્નીનું નામ નર્મદા છે. તેમનું જીવન જોઈએ તો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગરમાં આવેલા હાલ ચાવંડ ગામમાં કારતકવદ 8 સવંત 1924ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનું કવિતા વિલાસ ચાલતું. તેમાં વ્રજભાષાની શબ્દ ચમત્કૃતિ ભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમજ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદ વિધાનવાળી રચનાઓ થતી. કાંતના શબ્દ છંદ પ્રભુત્વમાં આ કવિતા વિલાસનો ફાળો હોવાનો સંભવ છે. 1888માં મુંબઈમાંથી લોજિક અને મોરલ ફિલોસોફીના વિષયો સાથે BA અને પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા. નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહન ગંભીર પ્રશ્નો તેમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કર્યું. એમની કાવ્ય રુચિને નૂતન રીતે ઘડી 1889માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી 1890થી 1898 સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા. 1898થી 1923 સુધી તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બૌદ્ધ શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દિવાન ઓફિસમાં કામગીરી બજાવી હતી. તેમણે જે ધર્માંતર કર્યું હતું, 1891માં તેમની પ્રથમ પત્નીનું અવસાન થાય છે, જેણે તેમને તીવ્ર મર્મઘાત કર્યો છે, ખૂબ આઘાત લાગેલો, અને એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જળબુદ્ધિવાદ
અને અગ્નેય વાતથી સંતોષ નહોતો. અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે. અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે 1898માં લગ્ન સ્નેહની દિવ્યતા, પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રી પુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. 1898માં તેમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીકળ્યો, પણ ભાવનગર ગયા પછી 1900માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિ બહિષ્કૃત બની રહ્યો. તેમનું અવસાન 1923માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા અને ત્યાંથી પાછા ફરતા રાવલપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમનું અવસાન થયું હતું. તેમની કારકિર્દી વડોદરામાં મેઇન ટ્રેનિંગ કોલેજ નામની સંસ્થામાં આચાર્ય તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત કવિ કાંતની ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાયા છે, કારણ કે તેમણે કાવ્ય સ્વરૂપને એક નવી દિશા આપી છે. એમણે અંગત જરૂરિયાતમાંથી સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનું ગુજરાતી ખંડકાવ્ય લખાયું છે અને ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે. તમે ચક્રવાક મિથુન આ કાવ્યનો આપણે અભ્યાસ કરીશું ત્યારે ઘણા બધા એવા સંસ્કૃત શબ્દો હશે કે જેને કારણે આપણને એનું જે ભાષા વૈવિધ્ય છે એ દેખાયા વગર રહેતું નથી. તો ખંડકાવ્યની અંદર તેમણે આ વસ્તુ સિદ્ધ કરી છે, જેના દ્રષ્ટાંત સ્વરૂપે વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવ્યાની મૂકી શકાય. પ્રકૃતિ, પ્રણય, પ્રભુનિષ્ઠા જેવા સનાતન કાવ્ય વિષયો તેઓ નૂતન વાણીમાં નિરૂપી પોતિકી મુદ્રા અંકિત કરે છે. પૂર્વાલાપ તેમનો કાવ્ય સંગ્રહ છે, જે કવિના અવસાનને દિવસે જ પ્રગટ થયેલો. આ ઉપરાંત શિક્ષણનો ઇતિહાસ કાંતની ઊંડી અભ્યાસશીલતાના ફળસમો આકાર ગ્રંથ છે. એમના જીવનમાં 1888માં મુંબઈમાંથી લોજિક અને મોરલ ફિલોસોફીના વિષયો સાથે બી પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અગ્નેયવાદી બનાવ્યા હતા. નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનના ચરિતાર્થતાના ગહન ગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર ગજબનું કામણ કર્યું. અને આ પછી તેમની પ્રથમ પત્નીનું જે અવસાન થાય છે અને તેમણે જે ધર્માંતર કરવાનો વિચાર આવે છે તેના દ્વારા ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે કવિ છે એ પોતાના જીવનની એક ઊંડાણ ભર્યો વાસ્તવિકતાને એ જોવે છે. 1898માં લગ્ન સ્નેહની દિવ્યતા, પ્રબોધતા અને સ્વર્ગમાં પણ સ્ત્રી પુરુષના આત્મામિલનની ખાતરી થતાં તેઓ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરે છે અને આ 1900માં તે એ સ્વીકારને જાહેર કરે છે. હવે આપણે જોઈએ કે મણિશંકર રત્નજી ભટ્ટનું જે ઉત્તમ કહી શકાય તેમાંનું એક કાવ્ય ચક્રવાક મિથુન છે. ચક્રવાક એ એક પક્ષીનું નામ છે અને એ પક્ષીની વાત અહીંયા પ્રતીકાત્મક રીતે ચક્રવાક અને ચક્રવાતી જે આ પક્ષી યુગલ છે એ યુગલની વાત અને એના પ્રણયની વાત, વિધાતાનો જે શાપ છે એ શાપને કારણે અનુભવાતી વિરહ વેદના અને અંતે આ વિરહ યુગમાં જે દિવ્ય પ્રકાશમાં ગરકાવ થાય છે તેની વાત ખૂબ જ સરસ રીતે અહીંયા કવિએ કરી છે. તો આવો હવે આપણે આ કાવ્ય વિશે સમજ મેળવીએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, પ્રસરી રહી એટલે કે વિસ્તરી રહી, ચોપાસ એટલે કે ચારે બાજુ, શાખાઓ એટલે કે ડાળીઓ, ચોપાસ પ્રસરી રહી શાખાઓ શૈલરાજની, શૈલરાજ એટલે કે પર્વતરાજ,
तो अहीं एक एवा वातावरणनी वात छे कि चारे बाजु पर्वतोनी हारमाळा छे, कंई एक प्रकृतिनुं एक अलग ज सौंदर्य अहीं आपणने जोवा मळे छे। એ કહે છે કે ચારે બાજુ એક ખીણ જેવી પર્વતરાજ પ્રસરેલા છે, એની હારમાળાઓ છે, શાખાઓ એટલે કે અહીંયા હારમાળાઓ છે અને એ ફેલાયેલી છે પર્વતોની હારમાળા। ચોપાસ રહી પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, નજણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની। ન જણાય, ખબર નથી અત્યારે, ખબર નથી આજે, ખબર નથી કે જશે કેવી સંધ્યા, સંધ્યા મતલબ કે રાત્રિ, કેવી રાત્રિ આજની જશે, મધ્ય એટલે કે વચ્ચે, આજની મધ્યરાત્રિ કેવી જશે એ ખબર નથી। આ સંવાદ કોનો છે? આ આ મનોમંથન છે। આ મનોમંથનવાળી પંક્તિ એ ચક્રવાક અને ચક્રવાકી જે પક્ષી યુગલ છે એમની છે। એક રહસ્ય સાથે આ કાવ્ય શરૂ થાય છે કે પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની। સરિતાના જલ કૃષ્ણ જરા થયા, સરિતા એટલે કે નદી, સરિતાના જલ કૃષ્ણ સરખા થયા છે એટલે નદીના જલ એટલે કે પાણી, કૃષ્ણ એટલે કે શ્યામ, શ્યામ। સરિતાના પાણી, નદીના પાણી કૃષ્ણ એટલે જરાક શ્યામ, જરા એટલે થોડાક, સંધ્યા ટાઈમ થાય એટલે થોડા ડાર્ક થાય પાણી, થોડુંક અંધારાની અસર થાય એટલે નદીનું પાણી જરાક શ્યામ સરખું થઈ ગયું છે। કિરણ સૂર્ય તણા શિખરે ગયા, જે સૂર્યના કિરણો છે, કારણ કે સૂર્ય અસ્ત થવાનો છે, આ આખું વર્ણન છે એ સૂર્યાસ્ત સમયનું છે એટલે સૂર્ય છે એ અસ્ત થવાની તૈયારીમાં છે અને એને કારણે એ જે નીચે ડૂબવા મથે છે ત્યારે એના કિરણો ઉપર શિખર, શિખર એટલે કે ટોચ, સૂર્ય તણા એટલે કે તેના, સૂર્યના કિરણો છે એ શિખર એટલે કે ટોચે પહોંચે છે। સભય નાથ પ્રિયા હૃદયે ધરે, સભય, સભય એટલે કે ભય સાથે, ભય સાથે નાથ એટલે કે સ્વામી ને પ્રિયા પત્ની છે એ એના પતિને ડર સાથે, ભય સાથે હૃદયે ધરે છે। હૃદય એટલે કે જે દિલ છે એનું જે હૃદય છે એ હૃદય ઉપર એ પોતાનું, પોતાના સ્વામીના હૃદય ઉપર એ પોતાનું માથું છે એ ધરે છે, બીક લાગે છે ચક્રવાકીને। વિરહ સંભવ આકુલતા કરી, હવે જે સંભવિત, સંભવ એટલે કે સંભવિત, સંભવિત વિભવ જે વિરહ છે એ વિરહ હવે આ ચક્રવાકીને વ્યાકુળ કરે છે, આકુલતા એટલે કે વ્યાકુળતા કરે છે કે હવે પછીનો જે સમય છે એ એને વ્યાકુળ કરી મૂકે છે। આ ચક્રવાક, ચક્રવાકીને એવો શાપ મળ્યો છે કે જેને કારણે તેઓ સંધ્યા થાય ત્યારથી બંને અલગ રહેવાનું, છૂટા પડવાનું અને જેવું સૂર્યનું કિરણ દેખાય એવું એ લોકો દિવસ દરમિયાન સાથે રહી શકે પણ રાત્રિના સમયે આ બંને અલગ થવું પડે એવું જે વિધાતાનો એને શ્રાપ મળેલો છે અને તેને કારણે અત્યારે જે સંભવિત વિરહ વેદના છે તેને અહીંયા કવિએ ખૂબ સરસ રીતે આલેખી છે અને એટલા માટે કહે છે કે સંભવ આકુલતા, હવે જે વિરહ થવાનો છે, હવે જે વિરહ આવવાનો છે રાત્રિનો એ એને વ્યાકુળ કરી મૂકે છે। ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, ઝાંખા સંધ્યા ટાઈમ થયો છે એટલે જે પર્વતો છે એ, પર્વતો છે એ ઝાંખા લાગે છે, ભૂરા ભૂરા લાગે છે અને એ ગિરી, ગિરી એટલે કે પર્વત,
પર્વત ઉપરના એક એકથી શૃંગ, જે પર્વતોની હારમાળા છે, એ દરેક હારમાળાની શૃંગ એટલે કે ટોચ, એ ટોચ છે એ કેવી લાગે છે? તો કે ઝાંખી લાગે છે. આ દરેક ટોચ છે એ ઝાંખી લાગે છે. અને કેવી છે? તો કે વર્ષા કાલે જલધિ જલના હોય જાણે તરંગ. વર્ષા કાલે એટલે કે વર્ષા ઋતુ, વર્ષા ઋતુના સમયમાં જ્યારે જલધિ જલ એટલે કે દરિયો, સમુદ્ર, સમુદ્રના પાણીમાં જે રીતે મોજાઓ, તરંગ એટલે કે મોજાઓ, તો અત્યારે આ આખું વાતાવરણ ખંડકાવ્યની લાક્ષણિકતા એ છે કે એ વર્ણનથી શરૂ થતું હોય અને આ વર્ણનની અંદર જે પાત્ર છે એના મનોમંથનને રજૂ કરતું. એટલે કહે છે કે આ સમુદ્રની અંદર જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ આવતો હોય ત્યારે એ ભૂખરા અને ડહોળાયેલા પાણીના જે મોજાઓ જોવા મળે છે, એવા અત્યારે આ પર્વતોની જે હારમાળા છે એની જે ટોચ છે, શૃંગ છે, એ એક એકથી જે હારમાળા છે શૃંગની, ટોચની, એ આવી દરિયાના તરંગો જેવી લાગે છે. પાસે સામે તમ પ્રસરતા, પાસે એટલે કે નજીક, સામે એટલે કે સામે, સા એકદમ એકદમ ચિત્રાત્મક વર્ણન અહીંયા કવિએ કર્યું છે. એટલે પાસે પણ સામે, બાજુમાં નહીં, સામેની સાઈડ. તમ પ્રસરતા, તમ એટલે કે અંધારું, સામે જ્યારે અંધારું પ્રસરેલું જોવા મળે છે, આપણે જ્યારે ફોટો પાડતા હોય કે દ્રશ્ય જોતા હોય તો આપણી સામેનું હોય, આપણી બાજુનું કે પાછળનું નથી જોતા. અહીંયા પણ એકદમ હુબહુ કવિનો કેમેરો છે એ એકદમ નાની નાની બાબતને ઝડપે છે કે સામેની સાઈડમાં અને એકદમ નજીક જે કંઈ અંધારું પ્રસરતા એટલે ફેલાતું જોવે છે જ્યારે ચક્રવાતી, ત્યારે એક ઉદ્ગ્રીવ જોયો. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોયો. જ્યારે અંધારું પ્રસરે છે ત્યારે તે ઉદ્ગ્રીવ એટલે કે ઊંચી ડોક, ઊંચી ડોક કરી અને જુએ છે. શું જુએ છે? અંધારું બધે જ ફેલાયું, કારણ કે જે શ્રાપ મળ્યો છે એ પ્રમાણે જ્યાં સુધી ધરતી પર સૂર્ય દેખાય, સૂર્યનું એક કિરણ દેખાય ત્યાં સુધી એ સાથે રહી શકે છે. એટલે ઊંચી ડોક કરી કરીને જુએ છે કે હજી સૂર્ય અસ્ત નથી થયો ને, હજી અસ્ત નથી થયો ને, અને એટલા માટે એ ઉદ્ગ્રીવ એટલે ઊંચી ડોક કરીને આજુબાજુ જુએ છે. ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોય. ભીરુ એટલે કે ગભરાયેલી, ગર્ભરૂ, ડરપો. શ્યામા એટલે કે પત્ની, ગભરાયેલી જે પત્ની કોણ? ચક્રવાકી. એ નયનમાં આંસુ આવતું અશ્રુ લોય. નયન એટલે કે આંખ, સમાનાર્થી શબ્દ છે. આંખમાં આવતું આંસુને, અશ્રુ એટલે કે આંસુને, લોય તળપદો શબ્દ છે, લૂછીને, લૂછે છે. ભીરુ શ્યામા છે એ આંખમાં આવતા આંસુને લૂછે છે. વિહગ યુગ્મ કિશોર રસજ્ઞ, એ આ પંખીઓનું જોડું, વિહગ યુગ્મ એટલે કે પંખીઓનું, પંખીનું જોડું, ચક્રવાક, ચક્રવાકી. કિશોર રસજ્ઞ એ યુવાન છે, કિશોર એટલે કે યુવાન, રસજ્ઞ એટલે કે રસાળ છે, રસ રસમય છે, રસિક છે. રસજ્ઞ એટલે કે રસિક છે. રસમહી અહીં, રસમહી જ પરસ્પર મગ્ન. એ બંને જણા ચક્રવાક, ચક્રવાકી પોતે પરસ્પર રસમાં, પોતે પ્રેમમાં મગ્ન છે. મગ્ન એટલે તલ્લી, પરસ્પર એટલે કે એકમેકના પ્રેમમાં મગ્ન છે. નિભૃત અત્ર અહરનિશ આવતું. નિભૃત એટલે કે નિર્ભય બનીને અહીંયા, કારણ કે આ એક એવી જગ્યા છે કે જે સૌથી ઊંચામાં ઊંચી જગ્યા છે અને જ્યાંથી એ તમામ સૃષ્ટિને જોઈ શકે. એટલે જે શ્રાપ મળ્યો છે એને કે સંધ્યા ટાઈમ થાય, અંધારું થાય એટલે બંને છૂટા પડવું, તો એ માટે અહીંયા એ ઉત્તમ સ્થળ છે ઊંચાઈ ઉપર, કે જેથી કરીને એને સૂર્યાસ્ત છે એ જોઈ શકે અને સાથે સાથે સૂર્યોદયને પણ જોઈ શકે, કે જેવો સૂર્યનો એક કિરણ ઉદય થાય અને પોતે સાથે આવી શકે. એટલે નિર્ભૃત, નિર્ભય બનીને અત્ર એટલે કે અહીં, અહર્નિશ એટલે કે હંમેશા, દિવસ રાત, આવતું આ જગ્યાએ આ પક્ષીનું યુગલ ચક્રવાક, ચક્રવાકી એ નિર્ભય બનીને કાયમ અહીં
આવતા. રમણ આચરવા મન ભાવ હતો. રમણ એટલે કે વિલાસ ક્રીડા, એ રમણ ક્રીડાને ભોગવવા માટે, વિલાસ કરવા માટે, પ્રેમથી એ વિચરવા માટે એ અહીંયા આવતું, અહીંયા આ સ્થળ એને ભાવતું એટલે કે ગમતું. આ જે સ્થળ, જે ઊંચાઈ ઉપર આવેલું છે એ સ્થળ અહીં એને એટલા માટે ગમતું. તો અહીં આપણે જોયું કે ચારેય બાજુ પર્વતોની હારમાળા છે અને સંધ્યા ટાઈમ થયો છે. એ સમયે ચક્રવાક ચક્રવાકી બંનેને હવેના વિરહની વેદના એ એનાથી ચિંતિત છે. જુએ છે કે દિવસ આથમ્યો, સૂર્યનું છેલ્લું કિરણ હવે જવાની તૈયારીમાં છે. ત્યાર પછી આગળ, ઊંચે બેસી રવિ ઉદયને જીહ સાથે વિલોટ્યો. હવે જેમ જેમ સવાર પડશે બંને છૂટા પડશે અને જેમ જેમ ઊંચે બેસે છે અને ઊંચે બેસીને આ સ્થળ જ એવું સરસ છે કે ત્યાં ઊંચે બેસીને એ રવિ ઉદયને, રવિ ઉદય એટલે કે સૂર્યોદય, ઊંચે બેસી અને સૂર્યોદયને જીહ એટલે કે જે સાથે વિલોકે, વિલોકે એટલે કે જોશે, નિહાળશે. એ ઊંચા આસન પર બેસી, ઊંચી ડાળી ઉપર બેસી અને સૂર્યોદયને જોવે છે. અને જેવું એ સૂર્યનું કિરણ દેખાય, ઘેલા જેવા પાગલ બની જશે, એકદમ આનંદિત થઈ જશે. જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. અને ત્યાર પછી જેવો એ સૂર્યોદય જોશે અને એ જ ક્ષણે તેને સ્મૃતિ સમય યાદ આવશે અને તે હર્ષ શોકમાં પરિણમશે. હર્ષ એટલા માટે કે મિલન થવાનું છે, શોક એટલા માટે કે આટલો સમય એ દૂર રહ્યા. ઘાટા પીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ. ઘાટા એટલે કે એકદમ ઘેરા પણ ભીનું, જે વરસાદ પડી ચૂક્યો છે અને એને કારણે જે જાડા થળિયા છે, વિટપ એટલે ડાળી, જાડી જે ડાળીઓ છે એ ડાળી પર એ ત્યાં નિહાળે સુવર્ણ. સુવર્ણ એટલે અહીંયા આપણે સૂર્યોદય છે, સૂર્યોદય થાય એટલે સમગ્ર સૃષ્ટિ સુવર્ણમય બની જાય છે. તો સહેજ પ્રકાશની રાહ જોવા માટે એ આ ડાળી ઉપર બેસે છે. અને ત્યાર પછી સૂર્યોદય થાય છે એટલે સૃષ્ટિ કેવી લાગે છે, તો કે માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. માણિક્યો એટલે કે માણેક, હીરા માણેકથી જડેલા, ગ્રથિત એટલે જડેલા, સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. રમ્ય એટલે કે રમણીય, હીરા માણેકથી જડેલા હોય એવા આ પર્ણો થાય છે. કારણ કે વિનાશ છે, ઝાકળ છે. અને તમે જોયું છે કે વૃક્ષના પાંદડાઓમાં જે ઝાકળના બૂંદ હોય એ તમને હીરા ચોંટાડ્યા હોય, હીરા લગાવ્યા હોય તેવી અનુભૂતિ દેખાય છે. તો અહીંયા એ વાતનું વર્ણન કવિએ ખૂબ સરસ રીતે કર્યું છે. હરિત નીલ સુદૂર વનસ્થલી. હરિત એટલે કે લીલું, સમાનાર્થી શબ્દ છે. નીલ એ પણ નીલા રંગનું, લીલો પણ નહીં ને વાદળી પણ નહીં એવા નીલા રંગનું. સુદૂર વનસ્થલી, દૂર દૂર જ્યાં તમે જેટલી જગ્યાએ જુઓ આસપાસ સમગ્ર જગ્યાએ, તો બધી જ જગ્યાએ વનસ્થલી એટલે કે વનસ્થલી એટલે કે જંગલો જોવા મળે છે. આજુબાજુ સમગ્ર જગ્યાએ લીલાછમ હરિયાળા જંગલ જોવા મળે છે. પેર મળી સુકુમાર મૃગો રમે. પેર એટલે કે જોડી, યુગ્મ મળી, યુગ્મ મળી અને સુકુમાર મૃગો રમે. સામે જોયું જંગલની અંદર હરણોની જોડી, હરણ અને હરણીની આ પેર એટલે કે જોડી ત્યાં રમેલી રમતી હોય એવું જોવા મળે છે. દિવસ ઉગે ત્યારનું આખું વાતાવરણ એ આ પ્રકારનું છે. ઉપવનો તણી સમૃદ્ધ આવલી. ઉપવન એટલે જંગલો, તણી એટલે તેની, સમૃદ્ધ એટલે કે ઢંકાયેલી, આવલી એટલે કે હારમાળા. આજુબાજુ સમગ્ર સૃષ્ટિ કેવી છે, તો કે જંગલોથી, જંગલોની હારમાળાથી ઢંકાયેલી છે. લીલીછમ હરિયાળી જોવા મળે છે. મઈ જવા પ્રણયત્રનું ભમે. અને એ સરસ મજાના સુંદર વાતાવરણની અંદર જવા માટે આ જે ચક્રવાક ચક્રવાકી છે, મહી એટલે તેમાં, તેમાં જવા માટે, એ વાતાવરણની અંદર પ્રવેશવા માટે, રમવા માટે આ
યુવાન ચક્રવાક ચક્રવાકીનું યુગલ છે એ ત્યાં જવા માટે આતુર છે. વળી ત્યાં કેવું સુંદર રળિયામણું જંગલ છે, તો કે નાના નાના કહી શુચિ સરો શુચિ એટલે કે પવિત્ર, સરો એટલે સરોવરો. ત્યાં ક્યાંક નીચે જોઈએ તો નાના નાના ક્યાંક સરસ મજાના સુંદર પવિત્ર એવા સરોવરો છે. કચ્છ ઉતાન રમ્ય અને તેનો કિનારો, એ સરોવરનો કિનારો છે એ ઉતાન એટલે પથરાયેલો છે. રમ્ય સરસ મજાનો સુંદર રીતે પથરાયેલો છે આ સુંદર સરોવરના કિનારે, એટલે વાતાવરણ એકદમ સુંદર અને રળિયામણું છે. સ્નેહી જોવા થકી ઉપજતી ભાવના કંઈ અગમ્ય, સ્નેહથી પ્રેમથી ત્યાં જોવા માટે અને જવા માટેની એક ભાવના, અગમ્ય ભાવના કોઈ જાણી ન શકે, અગમ્ય એટલે કોઈ જાણી ન શકે એવી એક ભાવ, એવો એક હેતુ આ લોકોની અંદર, આ ચક્રવાક ચક્રવાકીની અંદર ઉગે છે. આગું આગું મુદિત રવનું ચિત્ર સંગીત થાય, દૂર ક્યાંક સરસ મજાનું સુંદર સરસ મજાનું સંગીત એ સંભળાય છે. મુદિત એટલે કે આનંદિત કરે એવું, રવ એટલે અવાજનું એક સરસ મજાનું સંગીત સંભળાય છે. શાનું ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદવાય, ખબર નહીં એક વાતાવરણની સુંદર અસર, ક્યાંક મિષ્ટ અમોદ એટલે કે મીઠો મધુરો, અમોદ એટલે કે સુગંધી પવન આવે છે, વાય એટલે કે આવે છે. આખા વાતાવરણની અસર એ પવનમાં પણ જોવા મળે છે. એક સુંદર અનુભૂતિ, મીઠી અનુભૂતિ, મધુર અનુભૂતિ કરાવતો એવો સુગંધી પવન પણ વાય છે. વાતાવરણની એક સુંદર અસર એ અહીંયા કવિ એ ઉપજાવે છે, જેને કારણે એ ચક્રવાક ચક્રવાકીની જે પ્રણય લીલા છે એને કવિ એ ભાવને વધારે કેરી બનાવી શકે. અસર સુંદર અદ્ભુત રંગની, રંગની એટલે કે અહીંયા રંગ એટલે માત્ર કલરની વાત નથી પણ વાતાવરણની વાત છે, કે જે રીતે વર્ષા ઋતુનો સમય છે, આસપાસ ચારે બાજુ વનરાજી છે, લીલીછમ પર્વતોની હારમાળા છે, સરસ મજાનો મીઠો મધુર પવન વાય છે, સુંદર સવારનું વર્ણન છે આ, અને એ આખું વર્ણન એ અહીંયા રંગની વાત છે, કે એની એક અદ્ભુત અસર આ સૃષ્ટિ ઉપર જોવા મળે છે અને એને કારણે આખી સૃષ્ટિ જેણે ખરેખર નવીન બની ગઈ હોય, સવાર થતાં જ સૂર્યનો ઉદય થતાં જ ખરે એટલે કે ખરેખર નવી બની ગઈ હોય એવું અહીંયા કવિને લાગે છે. એટલે ચક્રવાકી આ નવા વાતાવરણની અંદર અને વાતાવરણની અસરને કારણે એ પોતે કેવા પ્રણય લીલા કરે છે તેની વાત હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું. આભાર.